એ જય દ્વારકાધીશ બધાને હર હર મહાદેવ. તો મિત્રો, આજ તમને બતાવું મારું ટ્રેડિશનલ ગામ. મારું ગામ છે ભાણગઢ, જે આવેલું છે ભાલ વિસ્તારના ધોલેરા તાલુકામાં. ધોલેરાથી લગભગ અંદર દરિયા કિનારે 17-18 કિલોમીટર. તમે જોઈ શકો છો ગામમાં હજી પણ કેટલા નળિયાવાળા મકાન છે, ધાબા છે, પતરા છે. ઉનાળાનો સમય છે એટલે હું દેખાતો હોઈશું કે નહીં દેખાતો હોય મને ખબર નથી. સસ્મા પહેરું કેવો લાગુ કમેન્ટ કરીને જરૂર જણાવી દેજો. આ છે આપણું પૂરું ગામ, અને ગામમાં લગભગ 450-500 જેટલા ઘર છે, અને એક ઘરની વ્યક્તિ દીઠ 15 જણા હશે પરિવારમાં. એટલે તમે અંદાજ લગાવી દેજો કેટલું મોટું ગામ હશે. ગામમાં વિશાળ તળાવ છે, મંદિર છે, સ્કૂલ છે, પ્રાઇમરી સ્કૂલ છે, 3-4 સ્કૂલ છે, બધું ભવ્ય છે. એવી મજા આવે એવું ગામ છે. હું તમને આખું ગામ બતાવીશ, વિડીયો પૂરો જોજો, બહુ મજા આવશે. તો ભાઈ, આ છે અમારા બજાર ફળી, અને સામો દેખાય એ છે પુનાળી પરિવારનું મઠ. હવે અમારા ગામમાં જેવો પોળ હોય ને, આપણે સિટીમાં પોળ જૂના, એ જમાનાની અંદર કેમ લાઇનમાં ઘર હોય એમ, ગાયરવાળા કાચા મકાન. એક હારે લગભગ કેટલા છે, એક જોવા દેખાય આ એક મકાન. અહીંથી જે પતરું ચાલુ થાય ત્યાંથી બીજું મકાન, એ પણ બીજા વ્યક્તિનું, પણ છતાં વચ્ચે ગેપ નહીં જોવો, એક જ દિવાલ હોય. ત્યાંથી આ બીજું, અને આ બધું એક જ છે, સોરી આ બીજું બે એક જ છે. આ પશુ આ પતરાવાળું રહ્યું, ત્યાંથી ત્રીજું, અને એની વચમાં છે એક નાનકડું ચોથું, અને હાવ છેલ્લે રહ્યું એ અમારું. 5 ઘર છે એક જ લાઇનમાં, જુઓ ક્યાંય વચ્ચે દિવાલ નહીં, ગેફ નો આવે ક્યાંય. જુઓ અહીંથી ઘર નવું આવા દિવસે નડિયા. તો ભાઈ, આ છે અમારું ઘર, તમે જોઈ લો. એન જૂના વાસળો બધા ગામડામાં આવું હોય ભાઈ. આ પિત્તળના કેટલા સમયથી વાસળો છે. મારા બાની એવું ઉંમર થઈ જશે, એક જમાનામાં ઘર અમારું એવું લાગતું ને, વાત ના પૂછો. હવે મારે બા ઘરડા થઈ ગયા છે, ટીવી કોઈ જોતા નહીં હોય, કબાટ પડ્યો હોય, લુગડા પડ્યા હોય. ઇટ ઇઝ કોલ્ડ ભાઈ, ઓસરી દેશી ખાટલા. એક સમાનામાં ગાયથી લીપેલા ઉપર સરસ મજાના ચિત્રો દોરતા, ને અહીંયા ગોખો હોય, આવું બધું ગાયબ થઈ ગયું ધીરે ધીરે. તો એ જે છે એ છે, જુઓ
ગામની વચ્ચે છે આવી બજાર છે. ગામની સાડી દિવાલ કેટલી છે જો, એટલી સાડી ગાયની જમાનામાં કોણ બનાવતું હોય છે દિવાલ. કણજીનું ઝાડ છે જે કાપી નાખ્યું અત્યારે થોડુંક. તો ભાઈ આ છે મારા ગામનું સુંદર મજાનું તળાવ. જો તળાવની કિનારે સરસ મજાનું ભારતીદાદાનું મંદિર, આ બાજુ દેખાય ટાંકી, આ મુખ્ય રોડ, અને આ છે ઓજ. જે એક સમય પાણી પડતા હવે બધાને ઘેરે નળ આવી ગયા. તળાવ જોઈ લો કેવડું મોટું છે. આ તળાવ કોઈને ગાળ્યું એ જ કોઈને નથી ખબર પડતી, કારણ કે વર્ષો પહેલાં જીસીબી નહોતા એ જમાનાનું આ તળાવ છે. જબરું મોટું છે, સરસ મજાના દ્રશ્યો આવે અહીંયા સનસેટના સમય આવો એટલે. ભાઈ ગામડું હોય એટલે આવી બધી વાતો હોય, મજા આવે. તો ભાઈ આ છે અમારા ગામની મઢી બાપા સીતારામની. જો એ બાપા સીતારામ ઊભા છે, બેઠા છે ગામની વચ્ચે. આ છે મુખ્ય રોડ. આ રોડ છે મિંગલપુર, ધજાવાળો રોડ જાય સીધો મેલડીમાં,
અહીંથી આવે અમારું ગામ, કાનથી 1.5 કિલોમીટર જેટલી દૂર છે આ મઢી. તો ઉનાળાનો સમય છે, સરસ મજાના ઝાડવા છે કાણ જૈન. આશા અમારા ગામની ફૂલ મોટી બજાર, આશા ફલાની દુકાન, બધા માટે ફલા ગઢા. અમારા ગામની પ્રાઇમરી સ્કૂલ, જો અમારા ગામની કઈ સ્કૂલ જેવી તેવી હોય નહીં ભાઈ. પાણી આવી છે, સેકન્ડરી સ્કૂલ 6-8. આ રસ્તો ભાઈ અમારી સ્કૂલ હાઈ સેકન્ડરી 9-12, જ્યાં અમારો જમાનો હતો. ઉનાળાનો સમય, બહારે તડકો, સામેની દેખાય હોસ્ટેલ, આ છે સ્કૂલ. હા, બધા ઝાડવા કાપી નાખ્યા. હા, જીવનમાં આપણે સૌથી વધારે યાદગાર પ્રસંગ જો હોય ને તો એવો હોય છે આપણી સ્કૂલ લાઈફ. અહીં અમારી સ્કૂલ લાઈફ હતી, એક જમાનો હતો સરસ મજાનો. 2013માં આપણે 10મું પાસ કર્યું. જુઓ, અમદાવાદ જિલ્લામાં અમારી સ્કૂલનો નંબર આવે આમ એવડી મોટી સ્કૂલ છે, ગામ છે પણ હોસ્ટેલ છે, સ્કૂલ છે. 9-12 સુધી અહીં ભણાવવામાં આવે. પહેલાં 8-10 હતું, પછી હવે 8મું પ્રાથમિકમાં જતું રહ્યું. અને 1-6 છે, 6-8 છે, 9-12 અહીં સ્કૂલ. BAPS સ્વામિનારાયણ સંસ્થા ભાણગઢ, સરસ મજાની સ્કૂલ છે. આ બધું ફરતો રાઉન્ડ હતો, અહીં ઝાડવા કાપી નાખ્યા થોડાક. હાલો ભાઈ, જો આ સ્કૂલ. હાલો, હું તમને કઈ રૂમમાં 2013માં બેસતો એ બતાવી દઉં. સામે આંગણવાડી, આ દેખાય છે મોટું ભવ્ય દવાખાનું. અહીંયા બધા પ્રોગ્રામ થાય, આ મેચનો રાઉન્ડ હતો અમારો. સામે દેખાય હોસ્ટેલ. અને આ આપણી સ્કૂલનું નામ શ્રી પ્રમુખ સ્વામી મહારાજ વિદ્યા મંદિર ઉત્તર બુનિયાદી શાખા ભાણગઢ સ્વામિનારાયણની સ્કૂલ છે. જોઈ શકો છો કેવડી મોટી સ્કૂલ છે. આવડી સ્કૂલ તમારા શહેરમાંય નહીં હોય, એવી અમારે ગામડામાં છે. મને હું કેમાં ભણતો વિદ્યાર્થી, મારું જાણજો 2013નું 10મું. આમાં હું ભણતો ને, એક જમાનો હતો. અહીંયા કોણ માનશે મારો એક જમાનો હતો. 2013માં એવી જિંદગી હતી ને, ઉપજ કરતાં વધુ ખર્ચ કરે તેને મોટું દુઃખ થાય છે ભાઈ ભાઈ. એટલે આપણે આઈફોન ભાડેથી લઈ લીધો, એટલે વધારે નુકસાની. ગામના છોકરા રમે છે ભાઈ. પહેલાં ખાલી સ્કૂલો જ હતી, આટલું નવું અહીંથી તો આ લોબી છે ને, અહીંથી આટલું પાછું નવું, સેમ ટુ સેમ. અહીં અમારું ગામ આખું 5 મિલર 10 મિલર હાલીને પોકટા થાય. તો ભાઈ, આ છે અમારા ગામનું પાદર.
અને આવો છે ધૂળિયો મારક. અમે આવી જાય છીએ ત્રણ મિત્રો. આ છે ભત્રીજો મારો, આ છે મારો નાનો ભાઈબંધ મયો, અને મારા ભાલની ઓળખાણ એટલે બાવળ. ખરડ પાડીને ખાર, જ્યાં બાવળનો નહીં પાર, વગર દીવે વાળું કરે ભમકા અમારી ભાલ. મારા ભાલ વિસ્તારમાં પીલોડી અને બાવળ સૌથી વધારે ઉગે. જો આવો રસ્તો એ સરસ મજાનો તડકાનો સમય છે ને, એટલે વાત ના પૂછો યાર, દેખાય ન દેખાય મને ખબર જ નથી. અને જે ઓલો રોડિયો એ છે મુખ્ય રોડ. તો બસ આવું જ હતું ગામનો આખો વિડીયો. ગમ્યો હોય તો તમારા મિત્રોમાં શેર કરજો, અને આવા નવા વિડીયો જોવા જ માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો મળશું હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, હર હર મહાદેવ.